હલો, નમસ્કાર બાળકો. આજે આપણે શુક્રવાર, આજે આપણે ગણિતનો વિષય છે ને, તો આજે ધોરણ એક વિષય ગણિતમાં પુનરાવર્તન આપણે ગણિતનું કરીશું. જેમ કે પહેલાં સત્રની એક્ઝામ ગઈ એ રીતે સેકન્ડ સેમ એટલે કે બીજા સત્રની પરીક્ષા જે આવશે આપણી આવતા મહિનામાં, તો એની તૈયારી રૂપે આજે આપણે પુનરાવર્તન કરીએ છીએ, હે ને? તો ગણિતમાં આપણે પહેલું કરીશું, આપણે અક્ષર ગણીને સામેના ખાનામાં અંક લખો. એટલે કે અહીંયા તમને અક્ષરો એટલે કે એકનું નામ હોય, એક એક અક્ષરો અલગ અલગ આપેલા, તો એટલે આખું નામ હોય તો એના અક્ષર ભેગા થાય તો જ આખો શબ્દ બને, એ આખું નામ બને ને. તો એ બધા જ અક્ષર તમારે ગણવાના છે, અને કેટલા છે એ તમારે સામે આ રીતે અહીંયા ખાનું દોરેલું હશે એમાં તમારે આમ જવાબ લખવાના છે. ઓકે, તો આપણે કરીએ. જેમ કે અહીંયા એક નંબર છે એમાં લખેલું છે દી લા વ ર. શું લખેલું છે? દી લા વ ર. તો આને આપણે ગણવાનું છે. કેટલા અક્ષર છે એ ગણો. કેવી રીતના ગણશું? એક, બે, ત્રણ, ચાર. તો આ ચાર છે, તો આપણે સામેના ખાનામાં ચોગડે ચાર. આ રીતે તમારે કરવાનું છે. પછી નીચે લખેલું છે ની સા. શું લખેલું છે? ની સા. તો કેટલા અક્ષર ગણતા? એક, બે, હે ને? તો આપણે અહીંયા લખશું બ ગળે બે. સમજમાં આવ્યું? તમને વાંચતા પણ આવડવું જોઈએ નામ, અને એને ગણતા પણ. એકડા તો આવડે ને બધાને. ઓકે, ચલો ત્રીજા નંબર પર લખેલું છે જ ગ મો હ ન. શું લખેલું છે? જ ગ મો હ ન. તો કેટલા અક્ષર થયા? એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેટલા અક્ષર થયા? પાંચ. તો અહીંયા લખવાનું પાંચડે પાંચ. ઓકે, હું તમને ઇંગ્લિશમાં પણ લખતી છું. ચોગડે ચારને શું કહેશું? ફોર. બેને શું કહેશું આપણે? ટુ. પાંચને શું કહેશું આપણે? ફાઈવ. ઇંગ્લિશમાં પણ તમને આમ ખબર હોવા જોઈએ. ઓકે, પછી અહીંયા ચોથા નંબર પર આપણે જઈએ. જ ય દી પ. શું લખેલું છે? જ ય દી પ, જયદીપ. તો કેટલા અક્ષર થયા છે એ ગણો. તો જુઓ, એક, બે, ત્રણ, ચાર. કેટલા થયા? ચાર. તો અહીંયા લખવાનું ચોગડે ચાર. ચારને ઇંગ્લિશમાં શું કહેશું આપણે? ફોર. શું કહેશું? ફોર. પછી પાંચમા નંબર પર જુઓ શું લખેલું છે. જુઓ, હ ર ભ જ ન. શું લખેલું છે? હ ર ભ જ ન. હરભજન, હરભજન, ને? એ ક્રિકેટર છે. હ ર ભ જ ન. તો કેટલા અક્ષર થયા એ આપણે ગણવાનું છે. તો ગણો. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેટલા થયા? પાંચ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. તો લખી દો અહીંયા પાંચ અડે પાંચ, અને ઇંગ્લિશમાં એને લખશો આપણે ફાઈવ, હે ને? આ તમને સમજવા માટે છે હા, ઇંગ્લિશમાં. પછી નીચે પાછું આવ્યું તો લખી દીધો. શું અક્ષર? કોઈ બી અક્ષર લખી. ન મ ન. શું લખ્યું છે? ન મ ન. તો કેટલા અક્ષર છે? એક, બે, ત્રણ. કેટલા છે? ત્રણ. તો ત્રણને બી ઇંગ્લિશમાં શું કહેવાય? થ્રી, હે ને? આ રીતે તમને ખબર હોવું જોઈએ. પછી એના પછી લખીએ બીજું. રનિકાનો રા જ દી પ. શું લખેલું છે? રા જ દી પ. શું લખેલું છે? રા જ દી પ. નામ છે. હવે આ નામની અંદર છૂટા છૂટા અક્ષરો છે, તો એ ગણવાના. એક, બે, ત્રણ, ચાર. કેટલા અક્ષર છે? એક, બે, ત્રણ, ચાર. ચાર અક્ષર છે, તો લખો ચોગડે ચાર, ને ઇંગ્લિશમાં લખો ફોર. થઈ ગયું. પછી એના પછી બે અક્ષર બીજા છે, તો લખો પ રી. શું છે? પ રી. હા, તો કેટલા અક્ષર? પ રી. તો કેટલા અક્ષર છે ગણો. એક, બે. તો બે અક્ષર છે, તો લખો બે. એને કહીશું ઇંગ્લિશમાં ટુ. એના પછી નવ મિનિટ, અરે નવ, નવમા નંબરનું કયો અક્ષર છે? ત, પછી રુ અને ણ. આને રુ કહેવાય. આપણે ર આમ લખીએ અને રુ કરીએ ને, એ પણ કહેવાય, પણ આને રુ કહેવાય. ત રુ ણ. તમારે વાંચતા પણ શીખવાનું છે. શું છે લખેલું? ત રુ ણ. પછી એ ગણવાના અક્ષર તમારે કેટલા છે જુઓ. એક, બે,
ત્રણ, કેટલા અક્ષર થયા? ત્રણ. તો તમારે સામેના ખાનામાં ત ગળે ત્રણ લખી દેવાનું. ઓકે, પછી ત્રણને ઇંગ્લિશમાં શું કહેવાય? થ્રી, હે ને. એના પછી દસમા નંબર પર જો, જને કાનોને એકમાત્ર જો, પછી ધા, પછી અ, ક, બ, ર. જો, ધા, અ, ક, બ, ર. તો કેટલા અક્ષર છે ગણો તો. આના આ આખું નામ છે, એની અંદર અક્ષર છે અલગ અલગ, એ અક્ષર આપણે ગણવાના છે. તો કેટલા છે ગણો તો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કેટલા છે? છ. તો આપણે અહીંયા છ ગળે છ લખશું. છને ઇંગ્લિશમાં શું કહેવાય? સિક્સ. શું કહેવાય? સિક્સ, હે ને. પછી એના પછી બીજો નંબર છે જ, ય, રા, જ. શું લખેલું છે? જ, ય, રા, જ, હે ને. તો એ અક્ષર ગણો કેટલા છે ગણો. એક, બે, ત્રણ, ચાર. તો ચો ગળે ચાર થઈ ગયું. ચાર, ચારને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? ફોર. શું કહીશું? ફોર. એના પછી બારમા નંબરમાં વી, ક્ર, આને શું બોલાય? ક્ર. આમ નીચે લીટો છે ને એટલે ક્ર. પછી મ, વે, તા, લ. વી, ક્ર, મ, વે, તા, લ. ઓકે, પછી એક સર ગણો આપણે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. તો અહીં લખો છ, એ સિક્સ, હે ને. પછી છેલ્લે છે જી, તાક્ષી. આવું નામ તમે સાંભળ્યું છે? આવું નામ હોય છે. તો આખું નામ છે, નામમાં કેટલા અક્ષર છે આપણે ગણવાના છે. જુઓ, એક, બે, ત્રણ. તો લખી દો ત્ર ગળે ત્રણ થઈ ગયું. આ રીતે તમારે જે બી નામ બધા આપેલા છે એના અલગ અલગ અક્ષર છે, તો આ બધા જ અક્ષરો ગણવાના, અને સામે જે ખાનું છે એના અંદર તમારે એ અંક લખવાનો છે. જેટલા પણ અક્ષર હોય એ અક્ષર તમારે એના અંક તમારે સામે લખી દેવાના છે, અને પછી તમારે આ એક એક વાર વાંચી પણ લેવાના. ઓકે, જેમ કે પેલો કયો છે? દિલાવર. આવી રીતના વાંચવાનું. નિશા, જગ મોહન, જય દીપ, હર ભજન, નમન, રાજદીપ, પરી તરુણ, જોધા અકબર, જય રાજ, વિક્રમ વેતાલ, જીતાક્ષી. આ રીતના તમારે વાંચવાનું પણ છે. ઓકે, અને આના બે પેજ તમારે હોમવર્ક પણ કરવાના, તાકી તમને જલ્દી આવડે. ઓકે, ચલો બે પેજ હોમવર્ક પણ કરી દેજો.